સૌરાષ્ટ્રમાં બે લેઉવા પાટીદાર અગ્રણીઓ વચ્ચે કોલ્ડ વોર વધુ ઉગ્ર બન્યું છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે કોલ્ડ વોર એટલે કે બદલાની રાજનીતિની શરૂઆત થઈ છે. ઇફકોની ચૂંટણી બાદ રાદડિયાએ બદલો લીધો. ઇફકોની ચૂંટણીમાં નરેશ પટેલે રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરી હતી અને હવે રાદડિયા આ કોલ્ડ વોર રૂપે તેમનો બદલો લઈ રહ્યા છે, તે બાદનો બદલો લઈ રહ્યા છે. અને દિનેશ કુંભાણીના ફર્ટિલાઇઝરનો સપ્લાય બંધ કરાવવામાં આવ્યો છે. સહકારી મંડળીઓમાં નર્મદા બાયોટેક ફર્ટિલાઇઝરનો સપ્લાય બંધ કરાવ્યો છે. ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણી છે નર્મદા બાયોટેક ફર્ટિલાઇઝરના માલિક. રાજકોટ મોરબી જિલ્લાના સહકારી મંડળીઓમાં રાદડિયાનું વર્ચસ્વ છે અને ફર્ટિલાઇઝરનો સપ્લાય બંધ કરાવવામાં આવ્યો છે. 2017થી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે. મયુર જોડાઈ ગયા છે. મયુર, 8 વર્ષથી ચાલતું કોલ્ડ વોર હવે તે રીતે પહોંચ્યું છે કે આખો ફર્ટિલાઇઝરનો સપ્લાય જ દિનેશ કુંભાણીની કંપનીમાં બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે શું વધુ વિગતો સામે આવી રહી છે? શું બંને તરફથી કોઈ આ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી છે? પ્રીતિ, એમ કહી શકાય કે 2017-18થી કોલ્ડ વોર છે તે પાટીદાર નેતાઓની વચ્ચે ચાલી રહ્યું છે. મુખ્ય મુદ્દો તો એ જ છે કે સૌરાષ્ટ્રનો પાટીદારનો મોટો નેતા કોણ બનશે, અને એ વાતને લઈને નરેશ પટેલ અને રાદડિયા વચ્ચે છેલ્લા 5 વર્ષથી કોલ્ડ વોર ચાલતું હતું. સૌરાષ્ટ્રની અનેક બેઠકો ઉપર જ્યારે જ્યારે વિધાનસભાની અથવા તો લોકસભાની ચૂંટણી થાય ત્યારે નરેશ પટેલ છે તે આજકતરો સંકેત આપીને પોતાના ઉમેદવારને મત આપવાની અપીલ કરતા હતા. તો બીજી તરફ જયેશ રાદડિયા છે, એઓએ પણ પોતાની તાકાત લગાવીને ચાહે સહકારી ક્ષેત્ર હોય અથવા તો પછી રાજકીય ચૂંટણી હોય એને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. હવે ધંધાકીય હરીફાઈ છે તેના ઉપર આ બંને જૂથો છે તે સામસામે આવી ગયા હોય તે પ્રકારની પ્રક્રિયાઓ છે તે શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી પૂરી થઈ ચૂકી છે, પરંતુ હવે સિઝન શરૂ થઈ છે ખેતીની, કારણ કે ચોમાસું ચાલી રહ્યું છે અને મોટા પ્રમાણની અંદર ખાતરની જરૂરિયાત હોય. દિનેશ કુંભાણી કે જે નરેશ પટેલના ખુલ્લેઆમ ટેકેદાર છે અને ઇફકોની ચૂંટણીની અંદર તેને પણ જયેશ રાદડિયાની સામે પડવાની પૂરેપૂરી કોશિશ કરી હતી. એક ઓડિયો ક્લિપ પણ પાટીદાર નેતાઓની વચ્ચે વાયરલ થઈ હતી કે જેમાં જયેશ રાદડિયાની વિરુદ્ધમાં સહકારી મંડળીના આગેવાનોને મતદાન કરવા માટેની અપીલ કરાઈ હતી, પરંતુ આ ઓડિયો ક્લિપ ક્યારેય બહાર આવવા ન દેવામાં આવી હતી. ઇફકોની ચૂંટણીની અંદર દાઝી ગયેલા જયેશ રાદડિયા છે તેમણે હવે પોતાનો દાવ લેવાનો શરૂ કર્યો હોય તે પ્રકારની ઘટના હવે સામે આવી રહી છે. દિનેશ કુંભાણીની જે ખાતરની ફેક્ટરી છે તેમાંથી ખાતર બંધ કરવાનો નિર્ણય છે તે એક રીતે લઈ લેવાયો છે, એટલે કે ખાતર છે તે મંડળીઓને ના પહોંચે અથવા તો તેમનું ખાતર વાપરવા ના આવે એ પ્રકારનો આડકતરો સંકેત છે તે તેમને આપી ચૂક્યા છે. આ મુદ્દે નરેશ પટેલ અને જયેશ રાદડિયા બંનેનો સંપર્ક કરવાની કોશિશ કરાઈ છે. હાલ જયેશ રાદડિયા રાજકોટથી બહાર ગામ છે, એટલે તેમણે કહ્યું છે કે આવતીકાલે હું રાજકોટ આવીને પોતાની પ્રતિક્રિયા છે તે આપીશ, આ મુદ્દે તેઓ પોતાની સ્પષ્ટતા કરી દેશે. બીજી તરફ નરેશ પટેલ છે એ રાજકોટની અંદર છે, પરંતુ આ મુદ્દે તેમણે બોલવાનું ટાળ્યું છે. ટેલિફોનિક સંપર્ક કરાતા નરેશ પટેલે કહ્યું છે કે તેઓ આવતીકાલે અથવા તો પરમ દિવસે પોતાની વાત અથવા તો કોઈ પોતાના પ્રતિનિધિ છે તેમના મારફતે વાત કેવડાવશે. આવતીકાલે એક રક્તદાનનો મોટો કાર્યક્રમ પણ પાટીદાર સમાજને લગતો છે, એટલે ત્યાં નરેશ પટેલ આવીને પોતાની વાત કરી શકે છે, પરંતુ હાલ તો તેમણે મૌન સેવી લેવાનું જ અનુકૂળ માની લીધું છે. આભાર તમામ વિગતો માટે મયુર.